જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો સામાન્ય જ્ઞાન કાયદાનું આપણી પાસે ન હોય એ વ્યક્તિ સૌમાન ભેર એ જીવન ન જીવી શકે, ગૌરવ પ્રાપ્ત ન કરી શકે. અને બીજું મહત્ત્વની જો વાત હોય તો કાયદાના જ્ઞાનની માહિતી આપણી પાસે ન હોય તો એ વ્યક્તિ કાયદાનો ભંગ કરશે. તો આ કાયદાનો ભંગ ન કરે અને કાયદાનો ભંગ થતો અટકે તે માટે કાયદાના જ્ઞાનની આવશ્યકતા છે. કદાચ એવું પણ બની શકે કે કોર્ટ તેને કાયદાના ભંગ બદલ કે ઉલ્લંઘન બદલ ક્યારેય એમનામ છોડી મૂકવાની નથી. તો સજા થતી અટકાવવા માટે, સજાથી બચી શકાય એ માટે પણ સામાન્ય કાયદાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. બીજું, કોઈ પણ વ્યક્તિ છે એને જો કાયદાની માહિતી છે, એનાથી વાકેફ છે, જાણકાર છે, તો કોઈ પણ સમાજની વ્યક્તિ છે, કોઈ પણ અન્ય વ્યક્તિ છે એ એનું શોષણ કરશે અને જો એને જાણકારી છે તો એનો વિરોધ કરી શકશે, સામનો કરી શકશે. એટલે પણ કાયદાની સામાન્ય જ્ઞાનની માહિતી આપણી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ. ત્યાર પછી અધિકારો સારી રીતે ભોગવી શકીએ. કોઈ પણ વ્યક્તિ છે તેને આપવામાં આવેલા મૂળભૂત જે છ આપણા અધિકારો છે, એ છ આપણે અધિકારો આપણે લઈએ છીએ, એ છ અધિકારોને સારી રીતે ભોગવી શકીએ અને એનું ઉલ્લંઘન ન થાય તે માટે પણ કાયદાના સામાન્ય જ્ઞાન છે એ આપણી પાસે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યાર પછી વિવિધ કાયદાકીય જોગવાઈઓ છે, એ જોગવાઈઓ કઈ છે એનાથી આપણે વાકેફ બનીએ, માહિતગાર બનીએ એ માટે પણ કાયદાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ધર્મ હોય, એના અનુસંધાનમાં ધાર્મિક આપણા બંધારણમાં કેવા કેવા પ્રકારની જોગવાઈઓ છે, કેવા પ્રકારના કાયદા ઘડવામાં આવ્યા છે એની જો માહિતી આપણે મેળવી હોય તો પણ આપણી પાસે કાયદાની સામાન્ય માહિતી હોવી જરૂરી છે. ત્યાર પછી કોઈ પણ સમાજ હોય, કોઈ પણ રાષ્ટ્ર હોય કે કોઈ પણ રાજ્ય હોય, એ રાજ્ય પ્રત્યે આપણી પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ છે, રાજ્ય પ્રેમ છે, એને વફાદારીપૂર્વક અદા કરી શકીએ, એટલે કે વફાદારી વધી શકીએ. સામાન્ય કક્ષાનું આપણી પાસે એ કાયદાનું જ્ઞાન હોય તો કદાચ આપણે રાજ્યને માનભેર અથવા આપણી જે વફાદારી છે એને અદા કરી શકીએ. ત્યાર પછી વ્યક્તિ પોતાની ફરજો છે એ સારી રીતે અદા કરી શકે છે. આપણા મૂળભૂત અને નૈતિક જે કર્તવ્યો છે એ કર્તવ્યોને આપણે સારી રીતે એ નિભાવી શકીએ, એટલા માટે પણ કાયદાનું થોડું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. ત્યાર પછી જે વ્યક્તિ પાસે કાયદાનું જ્ઞાન છે એ વ્યક્તિ સમાજની અંદર, રાષ્ટ્રની અંદર કે પોતાની જ્ઞાતિની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર કદાચ સૌમાનભેર એ ગૌરવ પ્રાપ્ત કરી શકે છે, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. જેને કાયદાનું જ્ઞાન છે તો એ વ્યક્તિ બીજાને જ્ઞાન આપશે અને સાથે સાથે સમાજની અંદર એ પોતાની જે સ્થાન છે, ગૌરવ છે, એને સતત વધારતો જશે. તો આ પ્રકારે ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે પણ સામાન્ય એક જ્ઞાનની જરૂરિયાત છે. આ કાયદાથી આપણે વાકેફ હોવા જોઈએ. તો આ પ્રકારના મહત્ત્વના કહી શકીએ એવા આ ફાયદાઓ છે.